વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓના મોટા ગજાના નેતાઓને હવે જાહેરસભાને સંબોધી રહ્યા છે. સુરતના કામરેજ વિધાનસભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સભાને સંબોધી હતી. ગુજરાતના શાસનમાં થતા ભ્રષ્ટાચાર અને લોકશાહીની બગડતી સ્થિતિને લઈ આકરા પ્રહાર કર્યા હતા. માત્ર વાયદા નહીં પરંતુ ગેરંટી સાથે અમે આવ્યા છીએ. ભાજપની ચાલ ચરિત્ર લોકો સમજી ગયા છે. સરકાર માત્ર લોકોને લૂંટી રહી છે. ગુજરાતની સરકારે જેટલા પણ વાયદા કર્યા હતા તે પૂરી કરી શકતી નથી. હવે કોંગ્રેસ સરકાર વાયદા નથી કરતી પરંતુ ગેરંટી આપી રહી છે. રાહુલ ગાંધીજીએ આપી છે તે તમામ ગેરંટીઓ પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસ જે વાતો કરી છે હવે તેને પૂર્ણ કરશે. માત્ર વાયદા નહીં પરંતુ ગેરંટી સાથે અમે આવ્યા છીએ. રાજસ્થાનમાં જે પ્રકારે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે એવી જ રીતે ગુજરાતમાં પણ લાગુ કરાશે. સુરતના લોકોને હું અપીલ કરું છું કે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડશે. જે પ્રકારે ઉમેદવાર લોકોની સેવા કરી રહ્યા છે ખરેખર પ્રશંસનીય છે. કામરેજ વિધાનસભાની બેઠકમાં ઉમેદવાર હજી તો ધારાસભ્ય બન્યા નથી પરંતુ તે પહેલા જ તેઓ પોતે લોકસેવાની અંદર ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. એવી જ રીતે અમારા અન્ય ઉમેદવારો પણ કામ કરશે. સુરતની જનતા ખૂબ સારી રીતે કોંગ્રેસને સહકાર આપી રહી છે. કામરેજ વિધાનસભા અને વરાછા વિધાનસભાના ઉમેદવાર જો ધારાસભ્ય થશે તો તેઓ તેમનું વેતન લઈને વિધવા બહેનોને પરિવારને આપી દેશે. સમાજ સેવાના હેતુથી જ્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમનું વેતન પણ આ જ રીતે વિધવા બહેનના પરિવારોને આપવાનો નિર્ણય લીધો છે. સભ્ય દર્શનો હે મજો મેરે ફૂલ વક્તાઓને બહુ વિસ્તાર થી આપકો ચુનાવ કે બારે મેં આહવાન કિયા મેં ભી આપકો યે નિવેદન કરને આયા હું 27 સાલ સે યહાં પર કોંગ્રેસ કી સરકાર નહીં હૈ, બીજેપી કી સરકાર હૈ. આઝાદી કે બાદ મેં ગુજરાત આઝાદી પહેલે થી બહુ મજબૂત રાજ્ય થા. બડે બડે ઉદ્યોગ ધંધે થે, ટેક્સટાઇલ કા થા ઓર પૂરા. આજ ભી આપ લોગ જો સેવા કરે પૂરે દેશ કી સેવા કરતે હૈ. ઉત્તર પ્રદેશ કે બિહાર કે રાજસ્થાન કે કિતને લોગ યહાં પર આગે કામ કરતે હૈ. સુરત તો વિશેષ રૂપ સે ગઢ હૈ રોજગાર દેને વાળો કા. એટલે ખુશી હોતી હૈ જબ દેખતે હૈ કે ગુજરાત પ્રદેશ એક અલગ પહેચાન લગતા હૈ. પર લગાતાર ચુનાવ જીતને સે જો ગવર્નન્સ હૈ, જો શાસન હૈ, વો જિસ રૂપ મેં હો રહા હૈ ઉસસે દુઃખ ભી હોતા હૈ. અભી મેરે બોલ મેં કહા જા રહા થા આપકો કે પિછલે કોરોના કે અંદર જો કોવિડ-19 આયા થા, પૂરે દુનિયા કે અંદર મહામારી આઈ, ઉસ વક્ત ગુજરાત ફેલ હો ગયા. યહાં પર જો સરકાર થી બદનામી કર રહી પૂરે ગુજરાત કી, ક્યોંકિ લંબે લંબે લાઈન લગી થી અમદાવાદ કે અંદર ભી ટ્રીપ લગ રહી થી, ગાડીઓ કે અંદર ભી, એમ્બુલન્સ કે અંદર ભી, ઓક્સિજન કી વ્યવસ્થા ભી નહીં કર પાઈ. પૂરા દેશ દેખ રહા થા કિતને લોગ મારે ગયે. હો સકતા હૈ મેરે કઈ લોગો જાન બચ જાતી. શરાબ કી બાત કી ગઈ, શરાબ નકલી શરાબ, કચ્ચી શરાબ, 70 લોગ મારે ગયે, કોઈ કાર્યવાહી નહીં હોઈ. और अभी मौर्य का भी उदाहरण दिया गया आपको, 135 लोग मरना किसे कहते हैं. हमने दौरे किए वहाँ जा करके, अस्पताल में मिले घायलों से, शमशान घाट पे गए जहाँ प्रार्थना सभा चल रही थी,